કમાઈ ખેડૂતોને સિંચાઈ અને વડીલોને દવાઈ આમાં ક્યાંય કચાસ ના રહેવી જોઈએ અને એટલા માટે પડાઇ કમાઈ સિંચાઈ દવાઈ એના ઉપર અમે ધ્યાન આપ્યું છે સો વર્ષમાં સૌથી મોટું સંકટ આપણું કોરોનામાં આવ્યું કેવી મોટી મહામારી અને એમાં જો અંધશ્રદ્ધામાં ફસાઈ જઈએ તો જીવતા ના રહીએ મારા આદિવાસી ભાઈઓ મદદ કરી મફતમાં મફતમાં વેક્સિનેશન પહોંચાડ્યું ઘેર ઘેર જઈને ટીકા લગાયા મારા આદિવાસી ભાઈઓ બહેનોની જિંદગી બચાવી અને મારા આદિવાસીના ઘરમાં ચૂલો સળગતો રહે સાંજે સંતાનો ભૂખ્યા ન સુઈ જાય એટલા માટે એસી કરોડ ભાઈઓ બહેનોને ગયા અઢી વર્ષથી અનાજ મફતમાં પહોંચાડીએ છીએ અનાજ મફતમાં પહોંચાડીએ અમારો ગરીબ પરિવાર સારામાં સારી સારવાર લઈ શકે માંદગી આવે તો ઘર પાછું ગરીબીના ચક્કરમાં ન ફસાઈ જાય પાંચ લાખ રૂપિયા સુધી મફત સારવાર પાંચ લાખ રૂપિયા દર વર્ષે એક કુટુંબને કોઈ માંદગી આવે માની લો કે હજુ તમે ચાલીસ વર્ષ જુઓ ને તો તમને ચાલીસ ગુણ્યા પાંચ લાખ એટલા રૂપિયા માંદગી આવી જાય હું તો ઇચ્છુક ના આવે પણ આવે તો અમે બેઠા છીએ ભાઈઓ ગર્ભાવસ્થામાં અમારી માતાઓ બહેનોને સારું ખાવાનું મળે બેંક દ્વારા સીધા પૈસા મળે માતૃવંદના યોજના દ્વારા જેથી કરીને મારી માતાઓ બહેનોને ગર્ભાવસ્થામાં ખારું ખાવાનું મળે તો એના પેટમાં જે સંતાન હોય એ પણ એનું શારીરિક વિકાસ થાય અને અપંગ બાળક પેદા ન થાય કુટુંબ માટે સમાજ માટે ચિંતાનો વિષય ન બને નાના ખેડૂતોને ખાત વીજળી અને એના બિલમાં પણ છૂટછાટ આના માટે અમે એની ચિંતા કરી ભાઈઓ કિસાન સન્માન નિધિ દર વર્ષે ત્રણ વખત બ બે હજાર રૂપિયા આ મારા આદિવાસીના મોબાઈલ ફોન પર ખાતામાં જમા થઈ જાય છે અને એના કારણે મારા આદિવાસીને ખેતીમાં કારણ કે જમીનો ટૂંકીને પથાર પ્રદેશ ડુંગર ઊંચો નીચો હોય બિચારો માંડ મકાઈ કે બાજરો પકવતો હોય આજે સારી ખેતી શકે રહી શકે એની ચિંતા કરી છે પૂરી દુનિયામાં અમારી ખાતર મોંઘું થઈ ગયું છે એક ફેલી ખાતર બે હજાર રૂપિયા દુનિયામાં વેચાય છે આપણે ભારતમાં ખેડૂતોને સરકાર આખો બોજ વહન કરે છે માત્ર બસો સાહીઠ રૂપિયામાં થેલી આપીએ છીએ ખાતરની લાવીએ છીએ બે હજારમાં આપીએ છીએ બસો સાહીઠમાં કારણ કે મારા ખેતરમાં અમારા આદિવાસીને અમારા ખેડૂતને અમારા ગરીબ ખેડૂતને તકલીફ ના થાય આજે અમારા ગરીબનું ઘર બને પાકો ટોયલેટ બને ગેસ કનેક્શન મળે પાણીનું કનેક્શન મળે આવી સુવિધાઓ સાથે સમાજમાં જેની ઉપેક્ષા થતી હતી એના જીવનને બનાવવાનું અમે કામ કરી રહ્યા છીએ જેથી કે સમાન આગળ વધે હવે આપ વિચાર કરો અમારો ચાંપાનેરનો વિકાસ હોય પાવાગઢનો વિકાસ હોય સોમનાથનો વિકાસ હોય ત્યાં હલ્દી ગાડીનો વિકાસ હોય અરે કેટલા ઉદાહરણો છે જેમ અમારા આદિવાસી સમાજની આસ્થાઓ હતી એના વિકાસ માટે એની વીર વીરાંગનાઓને મહત્વ આપવા માટે અમે કામ કરી રહ્યા છીએ વિદેશી આક્રાંત આવ્યા અમારી કાળીમાં અમારી પાવાગઢ વાળી કાળી માં ભાઈઓ કેટલા બધા પાવાગઢ જાય અને માથું નમાવા જાય પણ માથે એક કલંગ લઈને આવે કે ઉપર ધજા નહીં શિખર નહીં એવી મારી કાળી માતાની દશા પાંચસો વર્ષ સુધી મારી કાળી માની કોઈ ચિંતા ન કરી આ તમે અમને આશીર્વાદ આપ્યા આજે ફાટ ફાટ ફાટફાટ ઝંડો ફરકે છે તમે જાઓ તો મારો ભગવાન મારા આદિવાસીઓનો દેવતા કાળીઓ કોઈ પૂછનાર નતું આજે એનું આખું પુનર્નિર્માણ કરી દીધું તમે ઉન્નઈ માતા જાવ એનો વિકાસ કરી દીધો મારી દેવ મોગરાની માતા એ પાસે જાઓ એનો વિકાસ કરી દીધો મા અંબાના ગબ્બર ઉપર જાઓ આ બધા મારા આદિવાસી વિસ્તારો એમાં મારી આ કાળી માતા અને મેં તો જોયું કે અમારા આ વિસ્તારના લોકો એક એક લાખ લોકો રોજ જાય છે એક એક લાખ લોકો ભાઈઓ ઉપર ચડે છે આ બાજુ સાપુતારાનો વિકાસ આ બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિકાસ આ